નમસ્કાર, સ્વાગત છે આપનું હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપણે વાત કરીએ છીએ સ્વાસ્થ્ય સંબંધિત, જેમાં શરીરમાં થતા અલગ અલગ પ્રકારના રોગોનું કઈ રીતે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર શક્ય છે, શું કારણો જવાબદાર હોય છે, શું તેના લક્ષણો હોય છે, પરંતુ આયુર્વેદિક પદ્ધતિથી કઈ રીતે તમામ રોગોને જળમૂળમાંથી આપણે મિટાવી શકીએ છીએ, આજ તમામ વિષયો અંતર્ગત આપણે વાત કરતા હોઈએ છીએ નિસર્ગ આયુર્વેદમાં. અને નિસર્ગ આયુર્વેદમાં આપણે આજે વાત કરવાના છીએ સંધિવાતના ઉપચારની, કઈ રીતે સંધિવાતની સારવાર શક્ય છે અને વિશેષ સ્વરૂપે ઓપરેશન કર્યા વગર પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટથી તેનું સંપૂર્ણ રીતે સારવાર શક્ય છે. સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી. સૌપ્રથમ રજિસ્ટર મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદિક હોસ્પિટલ છે જે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલ છે. આ સિવાય પણ રાજ્યમાં અલગ અલગ શાખાઓ તેની આવેલી છે. સૌથી પહેલા જ્યારે આપણે આજે સંધિવાત ચિકિત્સાની વાત કરવાના છીએ ત્યારે વિશેષ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિસર્ગ આયુર્વેદમાંથી વૈદ્ય રાજેશ ઠક્કર. વૈદ્ય, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. દર્શક મિત્રો, વૈદ્ય પાસેથી આપણે આ વિષય અંતર્ગત તો માર્ગદર્શન મેળવીશું જ, પરંતુ આપને કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે, આપને કોઈ પણ પ્રકારની બીમારીને લઈને આપ પીડાઈ રહ્યા છો, જેનું આપ ખૂબ જ સરસ માર્ગદર્શન મેળવવા માંગો છો, તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપ આપના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકો છો અને માર્ગદર્શન આપશે વૈદ્ય રાજેશ ઠક્કર. વૈદ્ય, શરૂઆતમાં સંધિવાત ચિકિત્સાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આયુર્વેદિકમાં ખૂબ સારો ઉપચાર, ખૂબ સારી ઔષધિઓ છે જેના કારણે આપણે ખૂબ સરસ પરિણામ મેળવી શકીએ છીએ. અને ગઈ વખતે પણ આપણે આ જ વિષયને લઈને વાત કરી હતી ને ઓપરેશનથી કઈ રીતે બચી શકાય છે એ પણ વાત કરી હતી. તો આમાં એરોબિક કસરતને બદલે યોગ આસન કેટલા ફાયદાકારક નીવડે છે આમાં? હા, ઘણી વખત કેવું હોય છે કે એરોબિક કસરત જે હોય ને એ એમાં એક રિધમ ઉપર ચાલતું હોય છે, એટલે એક સરખી ગતિ સાથે એ એક્સરસાઇઝ કરવામાં આવે છે. તો એને કારણે શું હોય કે જે કેટલીક વ્યક્તિ એવી હોય કે જેને એ સાંધાની ગાદી ઉપર અસર કરી શકે છે, અને આસન જે છે એ આખું ઊર્જાનું કેન્દ્ર બને છે. એટલે આસન જે છે એમાં ક્યારે શ્વાસ લેવાના, ક્યારે છોડવાના, અને બંને પ્રકારની જે નાળી છે, ઈડા અને પિંગલા છે, એ બંનેને એ સમત્વ રાખે છે, ત્રણેય દોષને સમ કરે છે. એટલે શરીરના ત્રણ દોષ છે, વાયુ, પિત્ત અને કફ છે, અને મનના ત્રણ દોષ છે, સત્વ, રજસ અને તમસ છે. તો એ બધાને બેલેન્સ કરે છે. એટલા માટે આસન જે છે એ ફરીથી સાંધાને કાર્યક્ષમ બનાવવા અને નવા કોષોને બનાવવા માટે એ આસન જે છે એમાં પ્રાણનો સંચાર થતો હોય છે અને એટલા માટે ઉપયોગી છે. એટલે મારું મંતવ્ય જે છે એ સામાન્ય કસરત અને આસનની વચ્ચે બહુ અંતર છે, પણ એ ચોકસાઈપૂર્વક અને ઓરિજિનલ ગ્રંથોમાં લખ્યા પ્રમાણેના આસન હોવા જોઈએ, નિષ્ણાત વ્યક્તિ પાસે કરાવેલા હોવા જોઈએ કે કયા પ્રકારે આસનો કરવાના છે, તો એ ચોક્કસ વધારે ફાયદો કરે અને દરેક રોગમાં એ ઉપયોગી થઈ શકે છે સાબિત. જી બિલકુલ. એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ શું છે અને આપનો સવાલ શું છે? ગાંધીનગરથી બોલું છું, વંદના શાહ. ના બેન, આપનો સવાલ શું છે? મને ઘરગથ્થુ કોઈ ઉપચાર એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ માટેની જરૂરિયાત છે અત્યારે. શું તકલીફ છે? જી આપનો સવાલ. હા, હા, આપનો તકલીફ ફરીથી જણાવશો. ઘરગથ્થુ ઉપચાર એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ માટે. લંબર સ્પોન્ડિલાઇટિસ છે કે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ છે? સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ. લંબર કેટલા સમયથી દુખાવો છે? ઓકે, હવે આમાં કેટલાક ઔષધો લેવા જોઈએ. ઘરગથ્થુ ઉપચાર છે એની એક મર્યાદા હોય છે, અને ક્યારેક સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ છે એટલે એમાં તકલીફ વધારે હોય, તો હું બે તમને ઔષધો સૂચવું છું. એક આમવાતારી રસ નામની ગોળી આવે છે, બે બે લેવાની છે. વાત ગજાંકુશ રસ લેવાની છે, એ પણ બે બે લેવાની છે. અને રાસનાદી ગુગળ આવે છે, તો એ પણ બે બે લેવાની છે. ત્રણેયમાંથી બે બે ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાની. અને ઘરગથ્થુ ઉપચાર તરીકે નગોળ આમાં ખૂબ સરસ કામ આપી શકે, તો નગોળના 15-20 પાન છે એને કાં તો કચડી નાખવાના અને એનો જ્યુસ કાઢી અને એને પી શકાય, અથવા
એને ઉકાળી અને એનું પાણી પણ પી શકાય છે. તો નિયમિત રીતે તમે 3-4 મહિના કરો, ખૂબ સરસ ફાયદો થશે, દુખાવામાં પણ રાહત થશે, તકલીફ આગળ વધતી અટકી જશે. અમારા ત્યાંથી પણ જો તમારે ઔષધ મંગાવવા હોય તો એ તમને કુરિયર દ્વારા મંગાવી શકો છો. જી બિલકુલ વંદનાબેન, ખૂબ સરસ માર્ગદર્શન વૈદજી આપને આપ્યું છે. આ સિવાય આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો આ ઔષધો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક દર્શક મિત્ર હસમુખભાઈ આપણી સાથે જોડાયા છે. હસમુખભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો સવાલ શું છે? અમારો સવાલ એવો છે કે ગેસ ઇન્ટરપલ છે, ગેસ માટે શું થાય છે? તકલીફમાં ઓડકાર આવે છે? હા, ઓડકાર જ આવે છે. ભારે થાય એવું બને છે? એટલે તમને કબજિયાત ની અસર છે કે શું છે તકલીફ છે? કબજિયાત ની અસર છે, ગેસ પણ છે. તો તમને બે ઔષધો હું સૂચવું છું. એક આમ પાચન વટી છે, એક બે ગોળી લેવાની છે, અને એની સાથે ભાસ્કર લવણ ચૂર્ણ આવે છે એ પણ એક ચમચી લેવાનું છે નવશેકા ગરમ પાણી સાથે. જમ્યા પછી તમારે ચિત્રકાદી વટી નામની એક ઔષધ આવે છે, એ બે ગોળી જમ્યા પછી ચૂસવાની છે. એટલે નિયમિત રીતે તમે આ શરૂ કરશો તો તમારો ગેસ અને અપચાની આ બધી જે તકલીફ છે, ઓડકારની ને બધી, એ ઘણી સરસ રીતે સોલ્વ થઈ જશે. અને ત્યાં સુધી 3 મહિના સુધી કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ વગેરે હોય કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ દબાવીને ભરેલો હોય તો એ ન પીવા જોઈએ. સોડા, કોલ્ડ ડ્રિંક્સ અને સાથે આથો આવેલી વસ્તુ છે એનો પણ ત્યાગ કરવાનો છે, વાસી ખોરાકનો પણ ત્યાગ કરવાનો છે. જી બિલકુલ હસમુખભાઈ, વૈદ્યજીએ જે ઔષધો આપને સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. જે પ્રમાણે આજે આપણે સંધિવાતની ચિકિત્સાની વાત કરી રહ્યા છીએ, તો વૈદ્યજી શરૂઆતમાં જે જોઈન્ટનો દુખાવો હોય છે ત્યારે પેશન્ટે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ જેના કારણે આ દુખાવો વધે નહીં? હા, શરૂઆતમાં જો ઢીંચણનો દુખાવો થતો હોય તો શક્ય બને ત્યાં સુધી છે ને, એક તો ખાસ હું કહું છું કે અત્યારે હાલ ઘી તેલ બંધ કરવાની, ઓછા ખાવાની એવી એક બહુ જ મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એટલે બધાને ભય છે કે હૃદયરોગ થશે, કોલેસ્ટ્રોલ વધી જશે, કંઈક તકલીફ થશે, એટેક આવશે. તો આમાં એવું હોય છે ગાયનું ઘી ખાવું જોઈએ મારી દ્રષ્ટિએ, તો એ ઘી તેલ બંધ ન કરવા જોઈએ. ચિકાસ ઘટશે તો સાંધાના રોગો ઝડપથી થશે. એટલે આયુર્વેદના મત પ્રમાણે હું ગાયનું ઘી છે એ સતત ખાતા રહેવાની સલાહ આપું છું, જેથી કરીને સાંધામાં ઘસારો આગળ ન વધે. એક છે કોલર મિત્ર છે. જી કોલર મિત્ર આપણે સાથે જોડાયા છે. વિજયભાઈ, વિજયભાઈ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો સવાલ શું છે? હા, કેડનો કેડ બહુ દુખે છે. કમર કેડમાં દુખે છે કેટલા સમયથી? લગભગ 2-3 વર્ષથી. એક વર્ષથી દુખે છે? કઈ પડી ગયા કે અથડાઈ ગયો કે એવું કઈ પગ લપસ્યો તો એવું કઈ છે? ના, એવું કઈ નથી થયું સાહેબ. અને આપની ઉંમર? આપની ઉંમર 55 વર્ષની છે. હા, તો તમને 3 ઔષધો સૂચવું છું. એક વાત ગજાંકુશ રસ આ નામની ગોળી આવે છે, અને બીજી એક ત્રયોદશાંગ ગુગળ આવે છે. તો વાત ગજાંકુશ રસ અને ત્રયોદશાંગ ગુગળ અને એની સાથે પારિજાત ઘનવટી આવે છે. ત્રણેયમાંથી બે ગોળી નવશેકા ગરમ પાણી સાથે તમારે ગળવાની છે. અને વધારે જો માર્ગદર્શન જોઈતું હોય તો અમારા ત્યાંથી આયુર્વેદ ડોક્ટર્સની ટીમ છે એ પણ અત્યારે સ્ક્રોલ જે નીચે નંબર આવતા હોય છે તો ત્યાં હોસ્પિટલના નંબર ઉપર ફોન કરી વધારે માર્ગદર્શન માગી અને ઔષધો તમે ઘેર બેઠા મંગાવી શકો છો. જી જી બિલકુલ વિજયભાઈ, જે પ્રકારે વૈદ્ય આપને ઔષધો સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વૈદ્ય આપણે વાત કરી રહ્યા હતા કે શું ધ્યાન રાખવું જોઈએ. હા, એક ઘી તેલ છે એ સાવ બંધ ન કરવા જોઈએ. સામાન્ય એરોબિક કસરત કે જીમની કસરતને બદલે આસન અને પ્રાણાયામની ઉપર ધ્યાન આપવું જોઈએ, એક આ મહત્વની વાત છે. અને સાથે સાથે ફ્રીજમાં રાખેલી વસ્તુઓ જે છે અતિશય ઠંડક જે છે એ વાયુને વધારે છે, અને વાયુ વધે છે એટલે સાંધાની ચિકાસને શોષી લે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અતિશય ઠંડકવાળું એટલે ઠંડુ પાણી છે, દૂધ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ વગેરે છે, ફ્રૂટ્સ વગેરે છે, જો ફ્રીજમાં રાખેલા હોય તો કલાક પહેલાં બહાર કાઢી નાખો. અતિશય ઠંડકવાળી વસ્તુઓ જે છે વાયુ વધારી અને સાંધાની તકલીફને વધારે છે, તો એ સમયે ધ્યાન રાખવું જોઈએ. અતિશય કઠોળ જે ખાવામાં આવે
અને સાથે વાસી ખોરાક જે છે, એટલે આપણા ત્યાં જે સામાન્ય રીતે પરંપરા છે કે બપોરના ભાત હોય તો રાત્રે વઘારીને ખાવા, આગલા દિવસની રોટલી વગેરે ખાવી, બરાબર છે? તો એ વાસી ખોરાક જે છે એ પણ ગેસ ફોર્મેશન વધારી અને અન્ય સાંધા બીજા અંગો જે છે એમાં પણ વાયુને વધારવાનું કામ કરે છે. તો સામાન્ય રીતે વાસી ખોરાકનો ત્યાગ કરવો જોઈએ અને સાથે સાથે ગરમ અને તાજો ખોરાક જેટલો બની શકે એટલો આપણે લેવાની કોશિશ કરવી જોઈએ. ફ્રીજની વસ્તુઓનો પણ ત્યાગ કરવો જોઈએ. જી જી, બિલકુલ. વધુ કોલર મિત્ર અનિલભાઈ આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો સવાલ શું છે? મને ઘણા સમયથી એક તારું ગળામાં દુખ્યા રાખે છે. કોઈ પણ વસ્તી સેજ ઠંડી ખાવ તો ગળામાં સીચું દુખવા આવે છે અને ઘણા ડોક્ટર ની કાનના ગળા ને ઘણા ને બતાવ્યું કે ફેર પડતો નથી. મને ઘણા સમયથી ગળામાં દુખે છે, કાનના ગળામાં ઔષધો તમને જણાવું છું. એક કફ કુઠાર રસ નામની એક ગોળી આવે છે અને બીજી એક આવે છે ચંદ્રામૃત રસ. તો બંનેમાંથી બે બે ગોળી ભૂકો કરી અને સવાર સાંજ મધ સાથે ચાટી જવાની છે. અને એક વ્યોષાદી વટી આવે છે. વ્યોષાદી વટી જે છે સતત તમે એક ગોળી છે દિવસમાં 4-5 વખત ચૂસવાની છે. નિયમિત રીતે પહેલા 2 મહિના કરો છો. અમારા ત્યાંથી પણ તમારે જો ઔષધ મંગાવવા હોય તો ઘેર બેઠા તમે ત્યાંના અમારી ડોક્ટર્સ ટીમ સાથે વાત કરી અને તમે ઔષધો મંગાવી શકો છો. જી અનિલભાઈ, વૈદ્ય ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે અને જે ઔષધો આપને સૂચવ્યા છે એ પણ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું અને આપનો પ્રશ્ન શું છે? જી આપનું નામ અને આપનો સવાલ જણાવશો. કોલ ડિસ્કનેક્ટ થઈ ચુક્યો છે. જે પ્રકારે સંધિવાતની આપણે આજે વાત કરી રહ્યા છીએ વૈજી, તો ખાસ કરીને નિસર્ગમાં એવી કઈ ચિકિત્સાઓ છે, એવી ઔષધિઓ છે જે આ રોગમાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે? આયુર્વેદમાં આપણે લગભગ અત્યારે હાલ એવું કહી શકાય કે 550 વધારે એટલા ઔષધો બનાવીએ છીએ અને જેના નાના મોટા પેકિંગ થઈ અને 1050 જેટલી ઔષધિઓ બનાવીએ છીએ. એટલે આયુર્વેદ જે છે એ વ્યક્તિએ વ્યક્તિએ બદલાતું હોય છે. એક જ સાંધાનો રોગ હોય તો અનેક વ્યક્તિઓમાં અલગ અલગ ઉંમરને કારણે, પ્રકૃતિને કારણે, ઋતુને કારણે, એ બધાના કારણે ઔષધો બદલાતા હોય છે. એટલે કોઈ એક જ ઔષધ બધામાં કામ કરે એવું ન હોય. એટલે આપણે અનેક પ્રકારના ઔષધો બનાવીએ છીએ. એમાં રાસનાદી ગુગળ છે, યોગરાજ ગુગળ છે, મહારાસનાદી ઘનવટી છે, મહારાષ્ટ્રનાદી ક્વાથ છે, એવી રીતે રાસના સપ્તક ક્વાથ છે, ત્રયોદશાંગ ગુગળ છે, આભાદી ગુગળ છે, લાક્ષાદી ગુગળ, અનેક પ્રકારની ઔષધિઓ હોય છે. સાથે સાથે તેમ માલિશ કરવા માટેના તેલ અનેક વપરાતા હોય. તો મહાબલા તેલ છે, ધાનવંતર તેલ છે, ક્ષીરબલા તેલ છે. ધાનવંતર તેલની સાથે સાથે ક્ષીરબલાનું કોમ્બિનેશન પણ આપણે વાપરી શકતા હોઈએ છીએ. જાનુ બસ્તી નામની એક પંચકર્મની ટ્રીટમેન્ટ થતી હોય છે તો એની અંદર પણ, એટલે ઢીંચણ જે હોય એની ઉપર એક અડદના લોટથી પાડ કરવાની હોય અને 45 મિનિટ સુધી અંદર ઓઇલ ભરી રાખવાનું હોય. એટલે એ પેશન્ટ જ્યાં પંચકર્મની સગવડ હોય ત્યાં થઈ શકે. કોલર મિત્ર છે? તો એ જે છે જાનુ બસ્તી જે છે ખૂબ અસરકારક છે અને લગભગ આપણે 22 વર્ષની અંદર અમારા ત્યાં 8-1000 જેટલી આપણે જાનુ બસ્તીઓ કરાવી હશે અને લગભગ 1500-1600 એવા દર્દીઓ છે કે જેમને ઓપરેશન વગર એ ઢીંચણનો દુખાવો દૂર કરી અને અનેક ડગલા, અનેક 1.5 કિલોમીટર, 1 કિલોમીટર, 2-2 કિલોમીટર સુધી ચાલતા કર્યા છે. તો એ જે તેલ હોય છે જાનુ બસ્તી, એમાં તેલ ભરી રાખવાનું છે, મુખ્ય પ્રોસિજર છે. તો અડદના લોટને ઢીંચણની આજુબાજુ પાળ કરી અને ભરી રાખવાનું, 45 મિનિટ સુધી રાખવાનું, એને સતત ગરમ રાખવાનું, પછી બધું ગાળી અને એ ભાગમાં માલિશ કરવાની હોય છે અને માલિશ કર્યા પછી તે શેક કરવાનો હોય. એક કુકર જેવું એક ચોક્કસ સાધન હોય, એમાં ઔષધિ નાખેલી હોય, ઔષધિય વરાળ આવે, એને ઢીંચણ ઉપર 10-20 મિનિટ સુધી ફેરવવાની હોય છે અને આ આખી એક જાનુ બસ્તીનો એક ટ્રીટમેન્ટ છે. 1.5 કલાકનો સમય હોય. સામાન્ય રીતે અમે 7 મહિને 7-10 દિવસ સુધી અમે સલાહ આપીએ અને આવા એક કોર્સ હોય, બીજો કોર્સ હોય, ત્રીજો કોર્સ હોય તો જે ઘસારો છે એના ઉપર એ લગભગ 2-4 કોર્સની અંદર સાંધાના દુખાવાને આપણે ઘણો સારો કરી શકીએ. દવાઓ છે એ 4-10 મહિના સુધી ચાલી શકે છે પણ ઓપરેશનથી બચાવી શકે છે. એટલે આયુર્વેદ ઔષધોમાં ખૂબ ક્ષમતાઓ રહેલી છે અને આપણે વિશ્વાસ કરવો જોઈએ. જી જી, બિલકુલ. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ શું છે અને આપનો પ્રશ્ન શું છે? જયંતિભાઈ. જી જયંતિભાઈ, આપનો સવાલ જણાવો. કેવી રીતે છે? મહિને મહિને તમને લોહીના ઝાડા થાય છે વારંવાર?
કેટલા ટાઈમે થાય છે? સાત વખત. અને દરેક વખતે લોહી પડે છે? અને લોહી દરેક વખતે પડે કે ક્યારેક ક્યારેક પડે છે? લોહી પડે છે, લોહી. અને કેટલા સમયથી છે આ રોગ? 19 વર્ષથી છે. તો અત્યારે હાલ તમે ક્યારે આયુર્વેદ ઔષધો લીધેલા છે આમાં? અઘરો રોગ છે, એલોપેથી નામના મેડિકલ સાયન્સમાં આની કોઈ ચિકિત્સા નથી. ખાલી એને કદાચ ક્યારેક કંટ્રોલ કરી શકાય, એ પણ અતિ ગંભીર અવસ્થામાં સ્ટીરોઇડ વગેરે આપવા છતાં પણ કંટ્રોલ ન થતા હોય. મેં લગભગ 80-100 એવા દર્દીઓ જોયા છે અને એમાં ખૂબ સારી રીતે રોગને કાબૂમાં કરી શકાતો હોય છે. ગંભીર પરિસ્થિતિ હોવાના કારણે હું જો તમને સલાહ આપું છું કે વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને જો બતાવવા આવશો તો અનેક એવા પ્રશ્નો જે પૂછવાના હોય છે અને આ પ્રકારના ગંભીર કેસમાં અમારું 15-20 મિનિટ સુધી એ પ્રશ્નોત્તરી ચાલતી હોય છે. એટલે તમારું આખી લાઇફસ્ટાઈલ જાણી અને તમને વિશેષ સલાહ આપવામાં આવે છે. એટલે અહીંયા સમયનો અભાવને કારણે શક્ય ન બને, પણ પ્રારંભિક કેટલાક ઔષધો છે અને આમાં પીચ્છા બસ્તી નામની એક સારવાર આવે છે. એ 8 દિવસ કે 16 દિવસ સુધી પીચ્છા બસ્તી જે છે એ આંતરડામાં એનિમાની જેમ આપવાની હોય છે. એ ખૂબ અસરકારક છે અને મારે એવા દર્દીઓ છે, અનેક એવો અનુભવ છે કે જે મહિનેને 1.5 મહિને દરરોજે દરરોજ લગભગ 6-8-10 વખત લોહીના ઝાડા થતા હોય તો અત્યારે હાલ 1.5-2 વર્ષ સુધી એ દર્દીઓને કોઈ તકલીફ નથી. દરરોજ એક જ વખત મળ પ્રવૃત્તિ થતી હોય અને 1-1 વર્ષ સુધી બ્લીડિંગ પણ ન થયું હોય, લોહી પણ ન નીકળ્યું હોય એવા અનેક કેસ છે. પિયુષ વલ્લી રસ આ નામની એક ગોળી છે, 2-2 ગોળી સવાર સાંજ લેવાની છે. કુટજ ઘનવટી છે એ પણ તમારે 2-2 ગોળી સવાર સાંજ લેવાની છે. જમ્યા પછી જીરકાદી વટી એ 2-2 ગોળી લેવાની છે. અને વધારે ચોકસાઈ ભર્યું રિઝલ્ટ લેવા માટે વ્યક્તિગત એપોઇન્ટમેન્ટની સલાહ આપું છું. વૈજી, આપને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. ઔષધો પણ આપને સૂચવ્યા છે જે આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો, પરંતુ આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલ છે. આ સિવાય પણ તેની અલગ અલગ શાખાઓ આવેલ છે જેનું આપ સરનામું ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ શું છે અને આપનો પ્રશ્ન શું છે? જી, આપનું નામ અને આપનો સવાલ જણાવશો. જેને હરણિયા કહેવામાં આવે છે, કારણ કે હરણિયા જે કહો તે હવે એ ઓપરેશન વગર મટી શકે છે ખરું? હવે કેવડી સાઈઝ છે? એટલે લીંબુ જેવડી છે કે એકદમ મોટું ચીકુ જેવડી સાઈઝ થઈ ગયેલી છે? હા, મોટું થોડું થઈ ગયું છે. એટલે આખું તમે ખાંસી ખાવ અત્યારે તો ખાંસી ખાવ તો એ ભાગ ઉપસીને જે બહાર આવે છે એની કેવડી સાઈઝ હોય છે? ચીકુ જેવડી સાઈઝ હશે? કેટલા વર્ષથી આ તકલીફ છે? આ પ્રોબ્લેમ 4 વર્ષથી છે. કઈ દુખાવો કઈ કશું નથી થતું, પણ બસ એ ભાગ ફૂલેલો રહે છે અને મારી 65 વર્ષની ઉંમર છે. હા, તો આમાં 2 વસ્તુ હોય છે. જૂનો રોગ છે એટલે એના કારણે થોડું મટાડવું અઘરું પડી શકે, એટલે કષ્ટ સાધ્ય એટલે મુશ્કેલીથી મટે. એટલે તમારે નિયમિત સારવાર માટે અને વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ માટે આવો તો આને કાબૂમાં કરી શકાય. ઘરગથ્થુ ઔષધોથી એને કાબૂમાં ન કરી શકાય, કેમ કે એમાં ઓપરેશન કરી અને ત્યાં જાળી મૂકવાની હોય, મેશ મૂકવાની આવે છે. અને આયુર્વેદ ઔષધોમાં કેટલાક ઔષધો જે છે તમને બચાવી શકે. રૂબરૂ મુલાકાતથી વધારે ચોકસાઈ ભર્યું કામ થાય. અત્યારે હું પ્રારંભિક ઔષધો તમને જણાવું છું. આંત્રવૃદ્ધિહર ગુટિકા એ 2-2 ગોળી સવાર સાંજ લેવાની છે. અને એરંડ પાક આવે છે તો એરંડ પાકની 2-2 ચમચી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે લેવાનું છે. જમ્યા પછી લસુન આદિ વટીની 2-2 ગોળી લેવાની છે. કોઈ પણ સંજોગોમાં તમે આથો આવેલી વસ્તુ ખમણ હાંડવો વગેરે ઢોકળા વગેરે ન ખાશો, કબજિયાત ન જ રહેવી જોઈએ. ગેસનો ભરાવો થશે તો તમારો રોગ સતત વધતો રહેશે. એટલે હંમેશા કાળજી રાખો, સમયસર જમો અને માત્રા કરતા થોડુંક ઓછું જમો તમારી કેપેસિટી કરતા, જેથી ગેસ ન બને અને રોગ આગળ ન વધે. જી જી, બિલકુલ અમિતાબેન, ખૂબ સરસ માર્ગદર્શન વૈદ્ય આપ્યું છે. આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ શું છે અને આપનો સવાલ શું છે? હેલો. જી, આપનું નામ અને આપનો પ્રશ્ન શું છે? ભારતીબેન. જી ભારતીબેન, આપનો પ્રશ્ન શું છે? મને છે ને મારી અન્નાળી થોડી નાની થઈ જાય છે, એન્ડોસ્કોપી કરાવી અને ખોલવી પડે છે. કેટલી વખત કરાવેલું છે? બધું ખાવાનું પાછું આવે છે. આવું કેટલી વખત તમે કરાવેલું છે ડાયલેટેશન? ડાયલેટેશન 4 વખત. 4 વખત કરાવ્યું છે અને કેટલા સમયમાં?
આપણે 2-2.5 વર્ષ 3 વર્ષમાં અને જયારે પણ એ એકદમ સ્પાઝમ આવી જાય, સ્ટ્રિક્ચર થાય છે, ત્યારે તમારે ખોરાક ઉતારવાની પણ તકલીફ પડી જાય છે, એવું બને છે? એટલે જયારે અટકે ને, ત્યારે અટકે છે, પછી થોડી વાર રહીને પાછું એની જયારે થોડું આવી જાય એટલે પછી પાછું થોડું ખવાય છે, નીકળે ત્યારે પાણી પણ નથી રહેતું, બધું પાછું આવે છે. ક્યારેક ધબકારા વધી જાય કે એવું કઈ બને છે? ના, ધબકારા નથી વધતા. અને એમના કેવા પ્રમાણે ઓપરેશન કે એવું કઈ કરવું પડે કે શું કીધું છે એમને? ઓપરેશન એટલે પેલું ડાયટિશિયન એન્ડોસ્કોપી કરીને, ડાયટિશિયન એટલે પેલું એ કરે છે, થોડું ખોલે છે નળી, એના માટેનો કોઈ ઈલાજ શક્ય નથી? એમ માટે શક્ય નથી ને? કાયમ માટે તમને શું કહેવામાં આવ્યું છે કે આ ઈલાજ આનો શક્ય છે કે નહીં? થોડા પ્રશ્નો પણ પૂછવાની જરૂર પડે, સમય પણ વધારે જોઈએ થોડો, તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ માટે આવશો તો વધારે સારું રહેશે. અત્યારે હું કેટલાક ઔષધો આપને સૂચવું છું. સુતશેખર રસ નામની એક ગોળી આવે છે, 2-2 ગોળી તમારે લેવાની છે. એની સાથે સાથે અગ્નિ તુંડી વટી છે, એ પણ 2-2 ગોળી સવાર સાંજ લેવાની છે. અને ઔષધોમાં અવિપત્તિકર ચૂર્ણ અને એની સાથે સાથે સતપત્ર્યાદી ચૂર્ણ છે એ લેવાનું છે, બંને 50-50 ગ્રામ, અને શંખ ભસ્મ અંદર 10 ગ્રામ નાખવાની છે. તો આ જે પાવડરનું મિશ્રણ થયું છે, એ પાવડર છે એ 1-1 ચમચી સવાર સાંજ તમારે જે ઔષધો લેવાના છે એની સાથે લેવાનું છે. આથો આવેલી વસ્તુઓ છે, ખાટા પદાર્થો, અતિશય તીખા પદાર્થો છે, કલર અને કેમિકલવાળી જે વસ્તુઓ હોય એનો તમારે ત્યાગ કરવો જોઈએ. જી બિલકુલ ભારતીબેન, ખૂબ સરસ માર્ગદર્શન વૈદ્યજી આપને આપ્યું છે. આ સિવાય જે ઔષધો સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક દર્શક મિત્ર આપની સાથે જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ અને આપનો સવાલ શું છે? જી આપનું નામ શું છે અને આપનો સવાલ શું છે? મારે તો આ ટીવી પર આજે ડાયરેક્ટ એમની વાત કરવી છે. વૈદ્યજી આપની સાથે જોડાયેલા છે, આપનો સવાલ જણાવો. હા, તો અમારી બેન છે, એમને જયારે સંડાસ થાય ને ત્યારે એમને ચીરા ઉપર છે ને જે ચીરા પડી જાય છે રિંગ ઉપર, એમાં એમને બહુ લાભ પડે છે, એની કોઈ દવા ખરી? ફિશર કહેવાય, મળ માર્ગ ના વાઢિયા કહેવાય, એટલે બળતરા થતી હોય, લોહી પડે છે એમને? ના, લોહી નથી પડતું. તો એમને કન્ટિન્યુઅસ એવું કહેવાનું કે હું જે ઔષધ સૂચવું છું, રાત્રે સૂતી વખતે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ નામની એક ફાકી આવે છે, એ ચૂર્ણની 1 ચમચી લેવાની છે, અને ઈસબગુલ છે, તો એ બંને 1-1 ચમચી લેવાનું છે. એક પણ દિવસ 2 મહિના સુધી કઠણ ઝાડો ન આવવો જોઈએ, અને સાથે લગાડવાના ઔષધો આપું છું. જે મળમાર્ગના જે વાઢિયા હોય છે, એટલે એમાં કેવું હોય, મોટે ભાગે એનેસ્થેસિયાવાળી ટ્યુબ ડોક્ટર્સ લગાડવા માટે આપતા હોય છે, પણ એનો રૂઝ નથી લાવી શકતી. આયુર્વેદિક ઔષધો જે છે એ રૂઝ લાવી શકે છે. જીવંત્યાદી યમક આ નામનું એક પ્રવાહી આવે છે, તો મળ પ્રવૃત્તિ ગયા પછી એ ભાગને વોશ કર્યા પછી ત્યાં આ ઔષધ લગાડવાનું છે, રાત્રે સૂતી વખતે પણ લગાડવાનું છે, અને જો 2 વખત મળ પ્રવૃત્તિ માટે જવું પડતું હોય તો 2 વખત લગાડવાનું છે. નિયમિત રીતે ત્રીખા પદાર્થો સાવ ઓછા કરી દેવાના છે, અને નિયમિત રીતે જીવંતી ઘનવટી નામની એક ગોળી, ચંદ્રકલા રસ નામની ગોળી છે, એ પણ 2-2 ગોળી આ નિયમિત રીતે લીધા કરવાની છે. જમ્યા પછી જે છે એ જીરકાદી વટીની 2-2 ગોળી લેવાની છે, જેથી કરીને ખોરાક સારી રીતે પચી શકે અને સૂકો ઝાડો ન થાય, તો એ ત્યાં ઘસાય નહીં, ઘસાય તો ફરીથી પાછું એ વાઢિયા વધતા હોય છે. બિલકુલ. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ અને આપનો પ્રશ્ન શું છે? જી, અને આપનો સવાલ શું છે? આ મોઢાની અંદર સાંધા પડે છે. ચાંદા પડે કેટલા સમયથી? કેટલા સમયથી? એને 8-1 મહિના થઈ ગયા. અને સતત ચાંદા છે કે મટી છે અને પાછા ફરીથી થાય છે? આ પહેલા મટી જતા અને પાછા હમણાં તો કન્ટિન્યુઅસ છે, 8-1 મહિના થયા. સતત રહે છે. અને કેટલા ચાંદા છે? એટલે ચાંદા એટલે સાહેબ લાલ નથી, આમ સફેદ સફેદ જીભ ઉપર સાઈડમાં જે મારા દાંત. તો એમાં તપાસ કરાવી છે કોઈ તપે? હા, જામનગર દવા લઉં છું, આજે 8 મહિના થયા. અને ત્યાં તમારે વ્યસન કેવું કઈ છે? તમાકુનું વ્યસન કેવું કઈ છે? ના, અત્યારે કઈ નહીં, 15 વર્ષ પહેલા હું માવાને ફાકીને એવું ખાતો, પણ સફેદ થઈ ગયા છે સાહેબ. ને બતાવ્યું ઇંગ્લિશમાં કઈ કહેતા હતા, થોડોક સમય લાગે.
છે તો કદાચ સફેદ જો પ્રકારના ચાંદા હોય તો તમાકુના કારણે છે અને એ આડઅસરો થયેલી છે તો તમારે ગંભીર ચેતવણી જે છે કે કુદરત સીધે સીધું આપણને હેરાનગતિ નથી આપતી પણ આપણને બેલ મારે છે ચેતવણી મારે છે આપણે જાગી જવું જોઈએ તો મસાલાનો સદંતર ત્યાગ કરશો તમાકુ છોડી દેશો અને આ ગંભીર નિશાની સમજવી જોઈએ કે કદાચ કોઈ પણ ઓરલ પાર્ટનું એટલે જીભનું કે ગલોફાનું કે જે કંઈ છે એ કેન્સર ન થાય એ માટે અત્યારથી તમારે એ વ્યસનને છોડી દેવું જોઈએ કેટલાક ઔષધો હું આપને સૂચવું છું એક અમૃતાદી ગુગળ નામની ગોળી છે બે બે ગોળી લેવાની છે ચંદ્રકલા રસ છે એ પણ બે બે ગોળી લેવાની છે અને સાથે ચૂસવા માટે યષ્ટિ મધુ ઘનવટી છે એ દિવસમાં છ ગોળી છે દર બે થી ત્રણ કલાકે એક ગોળી ચૂસી જવાની છે શતાવરીનું ઘી છે એ પણ એક એક ચમચી દૂધમાં નાખીને લેવાનું છે નિયમિત રીતે આટલું કરો વધારે સલાહ માટે જો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને આવશો તો પણ હજી વધારે ચોકસાઈ ભર્યું આપણે કન્સલ્ટેશન કરી શકીશું જી જી બિલકુલ વૈદ્ય ખૂબ સરસ માર્ગદર્શન અહીં આપને આપ્યું છે આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ અને આપનો સવાલ શું છે હેલો જી આપનું નામ શું છે અને આપનો પ્રશ્ન શું છે હું ધર્મેશભાઈ બોલું છું પાટણથી આપનો સવાલ જણાવો મારી વાઇફને એને પગના પંજાની ઉપરથી નસો ઉપર બહુ દુખાય છે પંજાના ઉપરના ભાગમાં ચાલવાથી સમયથી હેલો કેટલા સમયથી લગભગ લગભગ 12 મહિનાથી થાય છે સોજા આવે છે ઉપર પંજાની ઉપર એને નસો ફૂલી જાય છે સોજો સોજા જેવું દેખાય છે સોજા આવી જાય છે ત્યાં બહુ વધારે પ્રમાણમાં આવે છે હા વધારે પ્રમાણમાં સોજા દેખાય છે થાય છે ત્યાં સોજા આવે છે હા સોજા આવે છે પણ બળતરા નથી થતી બળતરા તો આઠના ભાગમાં થાય છે આઠમાં કાર્પલ ટનલ સિન્ડ્રોમ છે ટનલ સિન્ડ્રોમ નામનું આપણે છે અને એનું ઓપરેશન કેવું કરાવેલું છે કે ખાલી ઔષધોથી કાબૂમાં રહે છે એમને એક હાથમાં કાર્પલ ટનલ સિન્ડ્રોમનું ઓપરેશન થઈ ગયું છે રાઈટ હાથમાં લેફ્ટ હાથમાં થયું છે રાઈટ હાથમાં હવે પાછી બળતરા ડાઉન થઈ ગઈ છે છે તો આપ પણ મારી દ્રષ્ટિએ કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે થોડો ગંભીર પ્રકારનો રોગ કહી શકાય અને એની એના જ જેવી અસર એ પગમાં પણ આવતી હોય છે એટલે હાથમાં પણ થઈ શકે ને એને જે છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ એક પ્રકારનો ડિસીઝ થતો હોય છે તો હું કેટલાક ઔષધો સૂચવું છું અત્યારે પણ જો વ્યક્તિગત તમે આવી શકશો તો વધારે ચોકસાઈ ભર્યું આપણે કામ કરી શકીશું આમ વાતારી રસ નામની એક ગોળી આવે છે એ બે બે ગોળી સવાર સાંજ લેવાની છે અને મહાવાત વિધ્વંસ રસ મહાવાત વિધ્વંસ રસ નામની પણ એ ગોળી છે એ પણ બે બે લેવાની છે પુનર્નવાદી ગુગળ છે એ પણ લેવાની છે બે બે ગોળી એટલે ત્રણેયમાંથી બે બે ગોળી સવાર સાંજ નવશેકા પાણી સાથે લેવું જોઈએ અને તે લેપ કરવા માટે દોસગનો લેપ કરવાનો છે ગરમ પાણી સાથે શોમ થઈ શકે એટલું ગરમ પાણીનો તે લેપ કરી અડધો કલાક રાખી અને પછી કાઢી નાખવાનું છે જી બિલકુલ ધર્મેશભાઈ ખૂબ સરસ માર્ગદર્શન વૈદ્યજી આપને આપ્યું છે આપ નિસર્ગ આયુર્વેદમની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો સમયનો આપણી પાસે અભાવ છે એટલે આપણે અહીં રોકાવું પડશે વૈદ્યજી આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આભાર નમસ્કાર જય આયુર્વેદ જય ધન્વંતરી તો નિસર્ગ આયુર્વેદમાં અત્યારે બસ આટલું જ નવા એક વિષય સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર પ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી